નમસ્કાર મિત્રો, હું જોશી રશ્મિ, બીઆરસી ભવન માણાવદર, બાટવા ક્લસ્ટર. આજે મારો વિષય છે દિવ્યાંગ બાળકોને શાળામાં કઈ રીતે મદદ કરશો તેના વિશે ચર્ચા કરીશું. આપણા દિવ્યાંગ બાળકોની સ્થિતિ કંઈક એવી હોય છે, આ બાળકો જીવે તો છે પણ તેમના માટે ધબકવું આપણે પડે છે. આવા યોગિક આત્માઓના જીવન યજ્ઞમાં આપણા હાથે નાનકડી આહુતિ આપવી જોઈએ. જો એ આહુતિ માટે આવા દિવ્યાંગ બાળકોને શાળામાં કઈ રીતે મદદ કરી શકાય તે હું ટૂંકમાં થોડા મુદ્દાઓ કહીશ. મુદ્દા નંબર એક, અપમાનિત નામ. ઘણીવાર એવું બને છે કે શાળામાં કે શાળા બહારના વાતાવરણમાં આવા બાળકોને ગાંડો, ડોબો, કાલો, બુદ્ધિ વગરનો એવા શબ્દો અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કહેવાતા હોય છે, જેનાથી આ બાળકો ખૂબ જ હતાશ થઈ જાય છે. તો આ બધા જ લોકો આને સ્પેશિયલ બાળક તરીકે સ્વીકારે તેવા પ્રયાસો કરવા જોઈએ. મુદ્દા નંબર બે, ક્લાસરૂમ. હા, આ બાળકોને ક્લાસરૂમમાં બ્લેકબોર્ડથી ખૂબ નજીક બેસાડવામાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ. શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીને અનુરૂપ સંપૂર્ણ વાતાવરણ બની રહે તેવા પ્રયાસો કરવા જોઈએ અને તમામ દિવ્યાંગતાવાળા બાળકોનો તેમાં સમાવેશ થવો જોઈએ. હવે ત્યાર પછીનો મુદ્દો છે બાળકની ક્ષમતા. દિવ્યાંગ વિદ્યાર્થીઓની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેની ક્ષમતા મુજબ જુદા જુદા પાસાઓને ધ્યાનમાં રાખીને શાળામાં તાલીમ મળે તેવા પ્રયાસો થાય, આ માટે વાલીઓએ પણ પૂરો સહકાર આપવો જોઈએ. આ દરેક બાળકને એક સરખી તાલીમની જરૂર હોતી નથી, તો કયું બાળક કઈ રીતે અને કેવી રીતે શીખી શકશે અથવા તેને શીખવાડી શકશે એ બાબત ખૂબ જ અગત્યની હોય છે. તો શાળામાં વિશિષ્ટ શિક્ષક ઉપરાંત દરેક શિક્ષકે આ માટે પ્રયાસો કરે તેની કાળજી લેવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે તાલીમ સહ શિક્ષણ. દરેક બાળકની અભ્યાસની શરૂઆત શાળા કક્ષાએથી જ થાય છે. બાળક જ્યારથી શાળામાં પ્રવેશે છે ત્યારથી જ તેમની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને તે મુજબનું શિક્ષણ અને મદદ પૂરી પાડવામાં આવે તે જોવું જોઈએ. ખાસ તો દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને તાલીમનો મૂળભૂત હેતુ તેના પરિપક્વ જીવનમાં સામાજિક અને વ્યવસાયિક ગોઠવણીનો હોવો જોઈએ. જો તે મુજબ તેને યોગ્ય માર્ગદર્શન યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો તે ઘણું સારું કહેવાય અને આપણે તેવા પ્રયત્નો કરવા જોઈએ. અને શાળા કક્ષાએ, હા, ઘરના વ્યવસાય મુજબ શાળામાં તેમને પૂર્વ વ્યવસાયિક ટ્રેનિંગ મળે તે પ્રમાણે કામ કરવું જોઈએ. સાથે સાથે નોર્મલ વિદ્યાર્થીની સાથે જે કામ સોંપવામાં આવે તે બધા જ દિવ્યાંગ વિદ્યાર્થીને પણ કંઈક કામ સોંપવું, જેથી તેને આવો અહેસાસ થાય કે મારી પણ કંઈક જવાબદારી છે અને મારે તે જવાબદારી નિભાવવાની છે. સાથે સાથે બાળકના રસ રુચિ મુજબ કાર્ય આપવું, જેમાં પણ બાળકના દરેક
વિષય શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ કે આવા બાળકો પાસેથી ખૂબ ધીરજથી કામ લેવું, જેથી તે પણ હોંશે હોંશે કાર્ય કરવા પ્રયત્ન કરે. નોર્મલ બાળક સાથે ક્યારેક આ બાળકને સરખાવવું જોઈએ નહીં. ઉપરાંત આવા બાળકોને પ્રોત્સાહન અને આદરભાવ પ્રેમ પૂરા પાડવા, જેથી તેને ખૂબ જ જેની તેને ખૂબ જ જરૂર હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે જાતીય શિક્ષણ. આવા બાળકોના માતા પિતા જાતિતા વિશે ખૂબ ચિંતાગ્રસ્ત હોય છે. સામાજિક ધાર્મિક ખરી ખોટી નૈતિકતાઓમાં ફેરફાર કરીને તેને યોગ્ય સમજ આપવી જોઈએ. દિવ્યાંગ બાળકોને પણ પોતાની લાગણીઓ હોય છે અને તે વ્યક્ત કરવાની તેને ખબર હોતી નથી. જાહેર કે એકાંતની સમજ તેને હોતી નથી, તો શાળામાં આ માટે ખાસ કાળજી લઈને તેને સમજ અને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. ખાસ કરીને દીકરીની માને ખૂબ જ ચિંતા રહેતી હોય છે કે હા, એક સ્પેશિયલ ટીચર તરીકે હું તો એવું માનું છું કે માત્ર શાળામાં જ નહીં, શાળા અને પૂરા સમાજમાં પણ આ બાળક સારી રીતે સમાયોજન સાધી શકે તેવા પ્રયાસો થવા જોઈએ. પ્રવાસ પર્યટનમાં તેને સાથે રાખવા, માતા પિતાએ દરેક સામાજિક પ્રસંગમાં તેને સાથે લઈ જવાની અને પોતાનો સંકોચ દૂર કરી શકશે લઈ જવાથી. મિત્રો, આ પૃથ્વી ઉપરની દરેક વસ્તુ સજીવ હોય કે નિર્જીવ, પણ તે એક યા બીજી રીતે ઉપયોગમાં તો આવે જ છે. તો દિવ્યાંગ બાળક પણ ઉપયોગી છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આ બાળક ઈશ્વરની અમાનત છે ને છે તેની જાળવણી આપણે કરવી જોઈએ. તેને પ્રેમથી સ્વીકારીને રાખવું જોઈએ. અમે, તમે, શાળા, સમાજ બધા સાથે મળી આવા બાળકને સેટ થતાં શીખવવું અને આપણા જીવનનો આ એક ધ્યેય હોવો જોઈએ કે બાળક સમાજમાં સારી રીતે સમાયોજન સાધી શકે. તો મિત્રો, ઈશ્વરનો ગુડ સંદેશો લઈને આવનાર આ દેવદૂતના સંદેશાની લિપિ ઉકેલવામાં શાળા ઉપરાંત માતા પિતાની પણ અગત્યની ભૂમિકા છે, તથા તેનો સાથ અને સહકાર મળે તે જરૂરી છે. જો બધાનો સાથ અને સહકાર મળશે તો આપણે જરૂર સફળ થઈ શકશું. આભાર. થેન્ક યુ.